રાજકોટમાં ભાજપના ભવ્ય વિજય બાદ મુખ્યમંત્રી વિજય રૂપાણીના અભિવાદનની તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. શહેરના બહુમાળી ભવન ચોક ખાતે વિજયભાઈના અભિવાદન માટે 50 ફૂટથી વધુનું વિશાળ સ્ટેજ તૈયાર કરવામાં આવ્યો, જેમાં વિજયભાઈ રૂપાણી સાથે ભાજપના ચૂંટાયેલા 68 નગરસેવકો બેસશે. તો સ્ટેજની પાછળ વિશાળ 40 ફૂટની એલઈડી સ્ક્રીન મૂકવામાં આવી રહી છે, જ્યાંથી સભા સ્થળે 5000 કરતા વધુ લોકો ઉપસ્થિત રહેશે. રાજકોટના 18 વોર્ડમાંથી 500 કાર્યકરો આ સભામાં ઉપસ્થિત રહેનાર છે, જેની તૈયારી પૂરજોશમાં ચાલી રહી છે. સ્થાનિક સ્વરાજ ચૂંટણીના પરિણામો અને પરિણામો ભાજપ પક્ષ તરફના હોવાથી અને 6-6 મહાનગરપાલિકાની અંદર એક્સ્ટ્રા ઓર્ડિનરી પરફોર્મન્સ જે છે ભાજપ પાર્ટીએ કરેલું હતું, ત્યારે વાત કરીશું રાજકોટની. રાજકોટની અંદર પણ કહી શકાય કે જે પ્રમાણે જંગી બહુમતીથી જીત મેળવી છે તેને લઈને રાજકોટની અંદર મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, જે પોતાનું વતન છે, વતનની અંદર બુધવારના સાંજના સમયે આખી એક સભાનું આયોજન કરશે. સભા સમૂહ છે જેની અંદર તમે જોઈ શકો છો આખો તૈયારીઓ જે છે એ શરૂ કરી દેવામાં આવી છે. પોલીસ સ્ટાફ જે છે અહીંયા છે, સાથે તે જે મંડપ સર્વિસનું કામ થઈ રહ્યું છે. આખરે આ કાર્યક્રમ કેવા પ્રકારનો રહેશે, શું શું કાર્યક્રમ કરવામાં આવશે, કોની કોની હાજરી રહેશે એ અંગે આપણે વાત કરીશું રાજુભાઈ ધ્રુવ સાથે, જે પ્રવક્તા છે. રાજુભાઈ, કેવા પ્રકારનો કાર્યક્રમ છે, કોનો કોનો કાર્યક્રમ છે? એક વિજય લોકોત્સવ નો આપ જોવો છો કે જે રીતે સરદાર પટેલની પ્રતિભાની સન્મુખ હરમેશ નરેન્દ્રભાઈ મોદી પણ રાજકોટથી ચૂંટણી માટેનું વિધાનસભાનું ફોર્મ ભરે ત્યારે પણ અમે અહીંયા વિજય સભા રાખતા હોય છે. આદરણીય વિજયભાઈ રૂપાણી હોય કે રાજકોટનો કોઈ પણ ધારાસભ્ય હોય, ત્યારે અમારો કાર્યક્રમ સરદાર પટેલની પ્રતિમા પાસે જ હોય છે. આજે પણ સરદાર પટેલની પ્રતિમાની સન્મુખે, પ્રતિમાની સમક્ષ અમારા ચૂંટાયેલા કોર્પોરેટરશ્રીઓ, રાજ્યના લોકલાડીલા મુખ્યમંત્રી, અમારા ધારાસભ્યો, અમારા પક્ષના પદાધિકારીઓ, અગ્રણીઓ અને અપેક્ષિત કાર્યકર્તાઓ લોકોનો એક નાનો એવો કાર્યક્રમ રાખ્યો છે. બહુ ટૂંકી નોટિસે અમે કાર્યક્રમ રાખ્યો છે. એક કાર્યકર્તાના હૃદયમાં હૈયે એમ હરખની હેલી ઉઠી છે, આનંદ ઉમંગ ઉલ્લાસ, પરિણામો ખૂબ સારા આવ્યા છે. ગુજરાતની પ્રજાએ આ કોરોના મહામારીના સમયમાં પણ ચારે બાજુ વિશ્વમાં હાહાકાર મચ્યો છે, ત્યારે ગુજરાતમાં પ્રજાએ શાંતિથી સ્વચ્છતા સાથે મતદાન કર્યું અને જે રીતે અમને આશીર્વાદ આપ્યા છે, અમારી જોડી છલકાવી દીધી છે, ત્યારે હું માનું છું કે આ પ્રજાના આશીર્વાદને અમે આંખ માથા પર ચડાવી છે. સવિશેષ જવાબદારી સાથે આટલી તોતિંગ જંગી બહુમતી મળી છે ત્યારે અમારી જવાબદારી ખૂબ વિશેષ બની જાય છે. ત્યારે રાજ્યના માનનીય મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી જે રાજકોટના સપૂત છે, જેમના કારણે આજે હું માનીશ કે મેન ઓફ ધ મેચ વિજયભાઈ રૂપાણી જે રાજકોટની આ ભવ્ય વિજય, એના આર્કિટેક્ટ કે શિલ્પી કોઈ હોય તો એ જેમ આધુનિક રાજકોટના શિલ્પી પણ વિજયભાઈને કહેશે કે આ રાજકોટમાં ભવ્ય વિજયના પર શિલ્પી આર્કિટેક્ટ વિજયભાઈ છે, ત્યારે આજે રાજ્યના લોકલાડેલા મુખ્યમંત્રી પાસે પધારી જાય છે, ત્યારે આ કાર્યક્રમ ખૂબ ભવ્ય અને આવનારા દિવસોમાં ભારતીય જનતા પક્ષના કોર્પોરેટરને પ્રેરણાદાયી બનશે. તો આ કાર્યક્રમ જે સ્ટેજ તમે જોઈ શકો છો પાછળની તરફ, કે અહીંયા એક આખી એલસીડી લગાડવામાં આવશે. આ એલસીડીની અંદર નો સ્ટેજ આખો તૈયાર થઈ રહ્યો છે. કાર્યકર્તાઓ સહિતના જે સ્થાનિક નેતાઓ છે અહીંયા બેસશે. આ જે ખુરશીઓ મૂકવામાં આવી છે લાલ કલરની, આ તમામ ખુરશી ઉપર જે ચૂંટાયેલા કોર્પોરેટરો છે એ અહીંયા બેસશે. એમની સાથે વિજયભાઈ રૂપાણી મુખ્યમંત્રી જે છે એમની ખુરશી જે છે અહીંયા મૂકવામાં આવેલી છે. અહીંયાથી આખા સ્પીકરને અને જે રાજકોટવાસીઓ છે એ આ સ્થળ ઉપર સામેની તરફ તમે જોઈ શકો છો કે અત્યારે ખુરશીઓ જે છે એ તમામના બેસવા માટેની વ્યવસ્થા માટે તે ખુરશીઓ પણ ઉતારવામાં આવેલી છે. તો 501 દર એક વોર્ડમાંથી, એટલે કે એક વોર્ડ 18 વોર્ડ જે છે અહીંયા, એમાંથી દર એક વોર્ડમાંથી 500 કાર્યકર્તા આ સભાની અંદર આવી શકે છે તેવી સંભાવનાઓ જે છે જોઈ રહી છે. પોલીસ જે છે સુરક્ષાને લઈને આ સ્ટેજ જ્યારે બની રહ્યું છે ત્યારે પણ અત્યારે ધ્યાન રાખી રહી છે કે કોઈ અનિચ્છનીય બનાવ ના બને, તેને લઈને આખી કાર્યવાહી જે છે અત્યારે અહીંયા થઈ રહી છે. અને બુધવારના સાંજના સમયે વિજયભાઈ રૂપાણી પોતાના વતનની અંદર જંગી જીત બાદ સભા જે છે એ સંબોધશે. કેમેરામેન ઉદય પવાર સાથે ઉદયરંજન, ઝી મીડિયા, રાજકોટ.